ફાઇનલી આજ તેલ બનાવવાનું મુહૂર્ત આવી ગયું. કેટલો ટાઈમથી વિચારતી હતી કે તેલ બનાવવું છે. એક બનાવેલું તેલ હતું કિલો, એક બનાવ્યું હતું એ પૂરું થઈ ગયું અને પાછું બનાવવું હતું, પણ બધી વસ્તુ એકારે ભેગી નહોતી થતી. સામગ્રી જે જોતી હતી એ મારે મળતી નહોતી, પણ હવે બધી મળી ગઈ છે અને બધી એકારે ભેગી થઈ ગઈ છે. એટલે આપણે વાળમાં નાખવા માટેનું તેલ બનાવીએ છીએ. બધું આયુર્વેદિક વસ્તુ એમાં નાખી અને ઘરે જ બનાવવું છે આપણે. એનાથી વાળ ખરતા હોય એ પણ અટકે છે અને સરસ લાંબા કાળા અને ભરાવદાર વાળ થાય. આ તેલ નાખવું એટલે બીજા એક તેલ નાખવાની જરૂર ના રહી તમારે. અઠવાડિયામાં બે વખત કે ત્રણ વખત નાખીએ એટલે બીજા એક તેલની જરૂર ના રહી. તો તેલ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેલ જોશે. તો કોપરેલનું તેલ લીધું છે જે 600 ml આસપાસ છે. અને આ છે એલોવેરા જેના નાના નાના ટુકડા કરી લીધા છે. છાલ સહિત રાખવાના છે, છાલ નથી ઉતારવાની. અને એની હારે લીધું છે મીઠા લીમડાના પાન. તો આ મીઠા લીમડાના પાન, પછી આ છે મહેંદીના પાન. તો મહેંદીના પાન પણ સરસ તાજા લીધા છે. અને જાસૂદના ફૂલની પાખડીઓ છે, જે દેશી જાસૂદ આવે છે તે છે. અને આ છે દેશી ગુલાબ, દેશી ગુલાબની પાખડીઓ છે. હવે આમાંથી જે જરૂર જેટલી પડશે ને એ પ્રમાણે આપણે આમાંથી નાખશું. અને આ છે આપણો બ્રાહ્મી પાવડર જે તૈયાર દુકાનેથી લીધો છે. એની સાથે છે કલોંજી, જેને ઓનિયન સીડ્સ કહે છે, એટલે કે ડુંગળીના બીજ કાળા. તો આ કલોંજી પણ લેવાની છે. જે વાળ માટે બધાથી બેસ્ટ હોય ને આમાં તો મીઠો લીમડો અને કલોંજી છે. અને હજી પણ એક વસ્તુ છે આગળ, આ છે મેથીનો પાવડર જે ઘરે જ મેં બનાવ્યો છે. હથકચરી મેથીને છે એ મિક્સરમાં ક્રશ કરી લીધી. એની સાથે છે આપણે આ એરંડનું તેલ, કેસ્ટર ઓઇલ, જે તૈયાર જ લીધું છે. અને આ છે આપણે કાળા તલનું તેલ, એ પણ 100 ગ્રામ છે અને આ પણ 100 ગ્રામ છે. અને આ છે ભાંગરો, ભૃંગરાજ પાવડર આપણે કહીએ ભાંગરો, એ 100 ગ્રામ જેવો છે. અને આ છે આમળા, આમળા પાવડર છે. જો કોઈ પાસે ઘરે હોય પાવડર બનાવેલો તો એ જ નાખવાનો, પણ મારી પાસે હાજર નહોતો અત્યારે એટલે મેં તૈયાર પાવડર લીધો છે. તો હવે આપણે આ બધી સામગ્રી છે એ આ તેલમાં એડ કરવાની છે. અને એ હારે લીધો છે આપણે કડવો લીમડો. કડવો લીમડો તો કંઈ ખાસ જરૂરી નથી, પણ થોડોક નાખીએ તો વાળમાં જે થોડીક કડવાશામાં જાય તેલમાં, તો આપણે જે માથામાં ખોડાની ને કોઈ સમસ્યા રહેતી હોય ને તો કડવો લીમડો સારો. એટલે થોડાક પાન આપણે એમાં એડ કરશું. અને હજી એક વસ્તુ છે જે આપણે, સોરી આમ કહીએ તો બે વસ્તુ છે. તેલ બની જાય ને પછી ઠંડુ થઈ જાય પછી એમાં એડ કરવાની છે, એ અત્યારે અમે લીધી નથી. છેલ્લે આપણે તેલ બનશે ને ત્યારે બતાવશું. તો સૌથી પહેલાં તો આપણે તેલ છે એની અંદર આ બધી વસ્તુ મિક્સ કરશું. તો આપણે પહેલાં નાખી દઈએ ભૃંગરાજ પાવડર, એની અરે આ છે આંબળા પાવડર, બે બે ચમચા નાખી દઈએ બે ભૃંગરાજ પાવડર, એ હજી એક નાખી દઈએ, બે ચમચા ભૃંગરાજ પાવડર નાખ્યો છે ને બે ચમચા આંબળા પાવડર, બે ચમચા આપણે બ્રાહ્મી પાવડર. દળેલી મેથી છે, મેથીનો પાવડર, એ બધી આપણે નાખી દઈએ બે ચમચા જેવી છે. આ છે કલોંજી, એ એડ કરી દઈએ બે ચમચા જેવી. એલોવેરા છે, મહેંદીના પાન છે એ પણ આપણે નાખી દઈએ એમાં. અને આ છે મીઠા લીમડાના પાન, આને તો નાખવાના જ છે જરૂરી. ગુલાબના ફૂલ, જાસૂદ, હજી આપણે આમાં કોપરેલ થોડું નાખવાનું છે કેમકે કોપરેલ કરતા અત્યારે સામગ્રી વધી ગઈ છે એટલે કોપરેલા જે મિક્સ કરવું પડશે.
આપણે 600 ગ્રામ કોપરેલ લીધું છે, હજી 400-500 ગ્રામ જેવું નાખીશ એટલે પછી બરાબર થઈ જશે. ચાલો પહેલાં બધું મિક્સ કરી દઈએ. આપણે કડવો લીમડો થોડોક નાખી દઈએ. આપણે આ એરંડીઓ અને જે તલનું તેલ છે એ નથી નાખવાનું, એ પછી અત્યારે નથી નાખવાનું. હવે આ બધી વસ્તુને આપણે પલાળવા દેવાની છે આમાં, પણ સેજ તેલ ગરમ કરશું હજી આપણે. તો ચાલો પહેલાં તેલ થોડું ગરમ કરી લઈએ. તો તાપ એકદમ ધીમો રાખ્યો છે ગેસનો, અને સેજ એને આપણે હેતુ ગરમ કરવાનું છે, ઉકાળવાનું નથી અત્યારે. તો પહેલાં સેજ ગરમ થવા દઈએ અને પછી એને ઢાંકી અને રાખી દેવાનું છે. અત્યારે આપણે તેલ બનશે નહીં, જે 5-6 કલાક આવી રીતના પલળેલું રહેશે અને પછી આપણે તેલને ઉકાળશું. તો આપણા એક બીજી બોટલ 500 ml છે એમાં એડ કરી દઈએ. અત્યારે તાત્કાલિક મગાવવી પડી કેમ કે આમાં તેલ ઓછું લાગતું હતું, સામગ્રી વધી ગઈ હતી અને તેલ ઓછું લાગતું હતું. તેલ મિક્સ કરી દીધું, ગરમ થઈ જાય ને પછી એને ઢાંકી અને રાખી દેવાનું છે અને એકદમ ધીમો તાપ રાખવાનો છે સાવ. આપણે સેજ ગરમ તેલ થઈ ગયું છે અને હવે આપણે આને ઢાંકીને રાખી દેવાનું છે 5-6 કલાક માટે, અને થોડી વાર વધુ રહી જાય તો કઈ વાંધો નહીં, ગેસ બંધ કરી દઈએ. શ્રી કૃષ્ણ કેમ છે બધા? આજથી 7મી રજા પડી ગઈ અને આજે મારો બર્થડે છે એટલે મારા બધા ફ્રેન્ડને ચોકલેટ આપી આવી. અને હવે તો મેં પપ્પાને કીધું કે બર્થડેના દિવસે શોપિંગ તો કરવી જ પડે એટલે પપ્પા શોપિંગ કરવા લઈ જશે. હવે પપ્પાએ શું લઈ દીધું એ આવીને કહીશ. શું ગમે? આ કલર કે આ કલર ભલે ને, તને ઓલો પીળો જોતો પીળો છે. ના બે માં છે કે બીજા માં? બધા માં છે. આ કલર નું ગમે જો, મસ્ત છે. પસંદ કરી લીધું, આ મસ્ત કલર છે. આ હારો છે, પિસ્તા, આ યલો, આ વધારે યલો. ભારી શોપિંગ આવ્યું તમારું બેન. હો શોપિંગ ચાલે ને બર્થડે ગર્લ નું? બર્થડે ગર્લ તો બે થેલી ભરી આવી. બે થેલી નથી જોજે કેટલું છે, હજી છે? હા થેલી ની અંદર થેલી. ઓહો, તો તો આજ કેટલાક નો ખર્ચો કર્યો પપ્પા? 1000 માથે. ઓહો, બર્થડે તો મોંઘો પડી ગયો. 1000 માં હું મોંઘો ભાઈ એમ કે કાપી દે. સૂર્યપ્રકાશ નતો જોયો લગભગ 20-25 દિવસ થી. આજ કદો તડકો ભાઈ એટલે મને આ લેશન કામ આ કલર પૂરવાનો, બીજો આમાં તો પૂરાઈ ગયો. મારા નથી. તને કે ચપ્પલ થયા કોઈ દી? તારે 9 માપ જોઈએ પણ 9 માપ જ નથી, 8 માપ છે. લાસ્ટી છે લેડીઝ નું મોચીન કેવું પડે એમ. હા, એ કે મારે ઓલો ફ્લિપકાર્ટ માં ફોટો હે ને એવું લેવું. પછી દુકાનમાં બધે માનતો હતો ફોટો બતાડે કે ભાઈ આવો ફોટા વાળું ટી શર્ટ કોઈ નતો. ના તો મળી ગયું નહીં, સાંભળી જાય. 2-3 દુકાનો ફેર્યા પણ મળી ગયું. આવું જ દેવું એ કે બાંયથી પોળું અને આમ શોર્ટ, અને કે પેન્ટ છે ને મારે પ્લાઝો લેવું. પહેરવાનું મજા આવે, કમ્ફર્ટેબલ.
પ્લાઝા જોઈ લે લઈને આવ્યું. પપ્પા દીકરા નામે ચીંગ. અમારે તો અજાણતા અજાણતા થઈ ગયું. તમે જાન બુજીન કર્યું મેચિંગ. જાન બુજ કે કર્યું. અમારો તો મેળ આવતો ગયો આવતો ગયો. પછી અમે અમારો મેળ આવી ગયો. ગાબરી જા મે જલે મારા માટે ચપ્પલ માર થકોઈ ના છો લેવા સવાલત નથી ને. બીજા મોટી થઈ ગઈ. તમાર બેન માપ માં કઈ ફેર નથી. હમણાં મારા જેવડી થઈ જવાની છે. બે વરમાં પછી તારા ચંપલ ને બધે થવાનું. હે હવે ચંપલ બાર મૂકી આવી તો બાદ જો. પછી પૂર્ણાહુતિ કરી નાખો. વ્યવસ્થિત ભરી લ્યો કેમ કહો કે નથી ભરવું. હજી કામકાજ અધૂરું છે. અનિલ કપૂર, રણબીર કપૂર, પાંચ કપૂર લઈ આવ્યો. શાહિદ કપૂર, કરીના કપૂર લેતો હતો તે કે નહીં કે કરિશ્મા કપૂર લઈ જાઓ તમે લઈ આવ્યો. કરીના કપૂર જતી ઓ મરી ગયા ને તો પાછો ધક્કો થાય. જારિયા પાંચે પાંચ કપૂર છે જામાં. અત્યારે ચોમાસામાં ભેદને લીધે કપૂર છે ને ઓલા થઈ જાય. બાષ્પીભવન થઈ જાય, ઉડી જાય, પાંખો આવી જાય. હું ઠેલી લઈને રખડે ભાઈ કંટોલા દેખાડે ભાઈ જીયન. ઓહ હમણાં કંટોલા ખાતા બાકી. એમ કેવા ભીમ હોય અને કલર જો થઈ ગયો કાળો કાળો થઈ ગયો. પછી આ નાખીએ ને તો વાળે આવા જ કાળા થાય. એડવર્ટાઈઝમાં વાસમોલ ને આવી આવા કાળા કલર નું હોય કે નહીં. આના આના બધા ગુણ એમાં આવી ગયા. તેલમાં માથામાં વાસ આવે કે ના આવે? વાસ ક્યાં આવે? તેલમાં વાસ જ ક્યાં આવે? સુગંધી થઈ જાય. પણ આપડે એવું બનાવવાનું નથી. પેલા તો આપડે ગારી લેશું. અડધી કલાક લઈ ગઈ હતી ઉકાળતા. એકદમ ધીમા તાપે અડધી કલાક અંદાજે ઉકાળ્યું. આમાં પાછું થોડુંક પાણીનો ભાગ રહી જાય ને જો તો એ બગડી જાય તેલ. એટલે એ ધ્યાન રાખવું પડે. કપડામાં ગારવાનું નહીં. ગળણીમાં ને ગળણીમાં અડધું તેલ રહી જાય ને કપડામાં છે ને હાવ એકદમ બધું તેલ આવી જાય. મીચવી નાખે ને એકદમ પ્રેમ. હા બોલા ચાની કેન્ટીન માં ઓલા બધા ચાની જોતો હોય એની જેમ કે ગળણીમાં રહી જાય તેલ. એમાં કેટલું તો આમાં પડ્યું રહી. ઓલી વખતે તેલ બનાવ્યું ને એટલું બ્લેક નહોતું થયું. આપણે એમાં પાવડર નહોતો નાખ્યો ને આંબળાનો ને રોંગરાજ ને બધું બ્રાહ્મી પાવડર ને આ વખતે એ બધું નાખ્યું એટલે કલર અલગ થઈ ગયો. બ્લેક પાવડર નહીં સર. આપણે બે કપૂર નાખી દઈએ એમાં. પહેલાં આપણે બે બાકી તેલ રાખ્યા હતા ને કાળા તલનું તેલ. આમાં થોડું ઘણું વધઘટ થાય ને તો કઈ વાંધો ન આવે, કોઈ નુકસાન ના કરે. મિક્સ કરી નાખીએ. હવે આપણે બરણીમાં ભરી લે કાચની. અને આ બગડતું નથી તે આખું વરસે હાલે. જો વ્યવસ્થિત ઉકડું હોય ને તો ના વાંધો આવે. અધકચરું ઉકડું હોય ને તો બગડવાની બીકરી. હવે આ વિટામિન ઈ ની કેપ્સ્યુલ છે. આપણે બે કેપ્સ્યુલ આમાં એડ કરી દઈએ. આ બધી વસ્તુ જે તેલ ઉકાળ્યા પછી નાખી ને એ બધી અત્યારે જ નાખવાની. ઉકાળીને ઠંડુ થઈ જાય ને પછી પહેલાં ઉકાળતા હોય ત્યારે નહીં નાખવાનું. તો બે કેપ્સ્યુલ આપણે મિક્સ કરી. તો હાલો તૈયાર થઈ ગયું. આપણું બે દિવસે તૈયાર થયું આ પેસ્ટ. કાલે આખો દિવસ એક દિવસ રાખ્યું હતું ને પછી ગરમ કર્યું, ઠંડુ થવા દીધું ને પછી આ ભર્યું ઉકાળીને.
ને એકદમ બ્લેક કલર છે, વાળ એવા બ્લેક થાય ને એવી આશા રાખીએ. અને આ વખતે થોડુંક અલગ નાખ્યું છે, વસ્તુ વધારે થોડીક નાખી દર વખતે કરતા. ઓલું સરસ હતું તો આ તો વધારે એનાથી સારું હોય છે.